અહીં મહત્વના સમાચાર કચ્છથી મળી રહ્યા છે. કચ્છમાં જયંતિ ભાનુશાળીના હત્યા મામલે વધુ ઘટસ્ફોટ થયો છે. જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં જે ઘટસ્ફોટ સામે આવ્યો છે તે અંતર્ગત કચ્છના લુહાણા ઉદ્યોગપતિ જયંતિ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. ભાનુશાળીની હત્યા માટે જયંતિ ઠક્કરે 5 લાખ રૂપિયા આપ્યાનો ઘટસ્ફોટ કર્યો છે. કાવત્રામાં જયંતિભાઈ ઠક્કર પણ સામેલ છે. જયંતિ ઠક્કર જયંતિભાઈ ડુમરાવાળા તરીકે પણ ઓળખાય છે. તો અહીં મહત્વપૂર્ણ સમાચાર તમને જણાવી દઈએ, જયંતિભાઈ ઠક્કરની ધરપકડથી આખા કચ્છમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. જયંતિ ભાનુશાળીના હત્યાના કેસમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. કચ્છના લુહાણા ઉદ્યોગપતિ જયંતિ ઠક્કરની ધરપકડથી આખા કચ્છમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. ભાનુશાળીની હત્યા માટે જયંતિ ઠક્કરે રૂપિયા 5 લાખ આપ્યા હોવાનું પણ કબૂલાત કરી છે. જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં હવે વધુ એક ઘટસ્ફોટ થયો છે. છબીલ પટેલ સાથે જયંતિ ઠક્કરની પણ આ હત્યા કેસમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આજ મુદ્દે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે. જી કૌશિક, જણાવશો જે રીતે જયંતિ ઠક્કરનું નામ સામે આવ્યું છે, શું છે આ અંગેની વિગતો? રાજ્યભરમાં ચકચાર જગાવનાર જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના ભાજપના કદાવર નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં જયંતિ ઠક્કર ઉર્ફે ડુમરાવાળા ની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ પણ ચર્ચાસ્પદ છે અને તે અનેક કૌભાંડોમાં પણ સંડોવાયેલો હોવાનું બહાર આવવા પામ્યું છે. ગઈકાલે જયંતિ ડુમરાની ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેની સાથે સાથે જોવા જઈએ તો તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ વધુ હકીકતો ખુલવા પામે તેમ છે. જી જી કૌશિક, પહેલા પણ જયંતિ ઠક્કરની સાથે પૂછતાછ કરવામાં આવી હતી, પૂછપરછ દરમિયાન પણ મોટા ખુલાસા નહોતા થયા અને પુરાવાના અભાવના કારણે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા, ત્યારે ફરી એક વખત તેમની ધરપકડ કરવામાં આવી છે અને કહી શકાય કે કચ્છનું મોટું માથું ગણાતા જયંતિ ઠક્કરની સામે હવે અધિકારીઓ આગળની કાર્યવાહી શું હાથ ધરશે? જે તે વખતે આ જે કેસ ખુલવા પામ્યું હતું ત્યારે જયંતિ ઠક્કરનું નામ બહાર આવવા પામ્યું હતું, પરંતુ પોલીસ એક કે બીજી રીતે પાછીપાની કરતી હતી. પરંતુ જોવા જઈએ તો છબીલ પટેલની કબૂલાત દરમિયાન જયંતિ ઠક્કર નું આપણે હાથ હોવાનું પણ બહાર આવવા પામ્યું હતું. જયંતિ ભાનુશાળીને રાજનીતિમાંથી હટાવવાનું હતું, જે પેટે જયંતિ ઠક્કરે છબીલ પટેલે 5 લાખ રૂપિયા આપ્યા હોવાનું પણ કબૂલાતમાં ખુલવા પામ્યું છે. સીટે આ બાબતે વધુ પૂછપરછ હાથ ધરી છે અને આવનારા દિવસોમાં વધુ હકીકતો ખુલવા પામશે. ગઈકાલે જયંતિ ઠક્કરની જયારે ધરપકડ કરવામાં આવી ત્યારે કચ્છના રાજકીય બેડામાં પણ હલચલ મચી જવા પામી છે. જી જી આભાર કૌશિક માહિતી આપવા માટે. તો આજ અંગે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ગયા છે. જી કામેશ, જણાવશો જે રીતે જયંતિ ઠક્કરની સંડોવણી સામે આવી છે, રૂપિયા 5 લાખ આપ્યા હોવાનું પણ તેમણે કબૂલાત કરી છે, શું છે આ અંગેની માહિતી? ચોક્કસ દીપા, આપને જણાવી દઉં કે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર દર્શકો સુધી અત્યારના સમયના સૌથી મહત્વપૂર્ણ સમાચાર પહોંચી રહ્યા છે. કચ્છનો સૌથી ચર્ચાસ્પદ કેસની વાત કરવામાં આવે તો જયંતિ ભાનુશાળી હત્યા કેસ માટે જે ચર્ચાએ જોર પકડ્યું હતું, અનેક તર્ક વિતર્કો પછી અનેક નામો સામે આવ્યા હતા, ચોંકાવનારા ખુલાસો થયા હતા, જેમાં છબીલ પટેલની સંડોવણી સામે આવી હતી. છબીલ પટેલે જ્યારે શરણાગતિ સ્વીકારી લીધી, પુત્ર સિદ્ધાર્થ સાથે તમામ તપાસનો દોર યથાવત રહ્યો હતો, SIT ની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હતી, તેમાં અત્યારે સૌથી મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે અને તે એ છે કે કચ્છના દિગ્ગજ ઉદ્યોગપતિ લોહાણા ઉદ્યોગપતિ ગણાતા જયંતિ ઠક્કર જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે. SIT ની ટીમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે અને હવે વધુ તજવીજ હાથ ધરાશે. જી દીપા. જી કામે, ચોક્કસપણે એ પણ કહી શકાય કે કચ્છનું મોટું માથું ગણાય છે જયંતિ ઠક્કર, તો હવે કહી શકાય કે અધિકારીઓ જે છે તે કડક કાર્યવાહી કરશે કે નહીં? ચોક્કસ દીપા, આપને જણાવી દઉં કે કચ્છના માંધાતા અને લોહાણા સમાજના એક અગ્રણી સહિત ટોચના ઉદ્યોગપતિ તરીકે જયંતિ ઠક્કરની ગણના કરવામાં આવે છે. જયંતિ ઠક્કરને જયંતિ ડુમરાવાળા તરીકે પણ ઓળખવામાં આવે છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ અત્યારે સામે આવી છે કે જ્યારે છબીલ પટેલે શરણાગતિ સ્વીકારીને SIT ની ટીમ દ્વારા જે કડક તપાસ હાથ ધરાઈ હતી તેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે જયંતિ ભાનુશાળી જે છે તેમની હત્યા કરાવવા માટે
જયંતિ ઠક્કરે જે છબીલ પટેલે મીટિંગ યોજી હતી તેમાં પણ તેઓ હાજર હતા. અગાઉ પણ અનેક વખત તેમની સાથે ચર્ચાઓ થઈ ચૂકી હતી અને જયંતિ ભાનુશાળીની હત્યા કરાવવા માટે રૂપિયા 5 લાખ આપ્યા હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો છે. એટલે જયંતિ ઠક્કરે ભાનુશાળીની હત્યા માટે 5 લાખ રૂપિયા ભાડુતી જે હત્યારાઓ હતા તેમને આપ્યા હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે. સૌથી ચોંકાવનારો ખુલાસો અત્યારના સમયનો કહી શકાય. અને બીજું એમ પણ કહી શકાય કે જ્યારે પણ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો આ સામે જેટલા પણ આરોપીઓ સામે જે મનીષા ગોસ્વામીની વાત કરવામાં આવે કે અન્ય જેટલા પણ આ કેસના સંલગ્ન જે આરોપી છે તેમની વાત કરવામાં આવે આ તમામ આરોપીઓ સાથે જે બેઠકનો દોર યથાવત હતો તેમાં પણ જયંતિ ઠક્કરની હાજરી સૂચક હાજરી હોવાની વાત સામે આવી છે. એટલે કહી શકાય કે કચ્છનું દિગ્ગજ માથું જેને કહેવામાં આવે છે જે જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાવાળા તેમનું નામ અત્યારે આ કેસ સાથે જોડાઈ ગયું છે. SIT ની ટીમે તેમની ધરપકડ કરી છે અને હવે તેમની સઘન તપાસ બાદ કરી અને તપાસ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કડક પગલાં લેવાય તેવી પણ એક માહિતી સામે આવી છે. જી દીપા, સામે ચોક્કસપણે એ પણ કહી શકાય કે એક પછી એક આરોપીઓ સામે આવી રહ્યા છે. કહી શકાય કે બીજા પણ આરોપીઓનું નામ સામે આવી શકે છે. આપને જણાવી દઉં કે SIT ની ટીમ દ્વારા જે પણ સઘન તપાસ હાથ ધરાઈ છે જેમાં સૌથી પહેલાં તો જે છબીલ પટેલ જે છે તેમનું નામ સામે આવ્યું, અબડાસાના ધારાસભ્ય જે છબીલ પટેલ સાથે તેમના પુત્ર જે સિદ્ધાર્થ પટેલ છે તેમનું પણ નામ સામે આવ્યું. જો કે બંને શરણાગતિ સ્વીકારી લીધી ને SIT ની ટીમમાં અત્યારે અગાઉ શરૂઆતની તપાસમાં સહયોગ નહોતા આપતા પરંતુ હવે તેઓ સહયોગ તેમણે આપ્યો છે ત્યારે અત્યારે આ કચ્છનું એક મોટા માથાનું નામ ખુલ્યું છે. એવું કહી શકાય કે જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાવાળાનું નામ સામે આવતા જ કચ્છમાં પણ અત્યારે જે ચર્ચાએ જોર પકડ્યું છે તો સાથે જ જયંતિ ઠક્કરની જે ધરપકડ કરાઈ છે અને જે તપાસ હાથ ધરાઈ છે જેને લઈને કચ્છમાં પણ અત્યારે સન્નાટો મચી જવા પામ્યો છે. કારણ કે એક માંધાતા ઉદ્યોગપતિ તરીકે જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાવાળાની ગણના કરવામાં આવે છે. જયંતિ ભાનુશાળી એ બહુ રાજકીય દિગ્ગજ નામ હતું. કચ્છની વાત કરવામાં આવે, કચ્છ ભાજપની વાત કરવામાં આવે તો જયંતિ ભાનુશાળીએ અગાઉ પણ કચ્છમાં ઘણા કામો કરેલા હતા. જોકે અનેક ચર્ચામાં પણ જયંતિ ભાનુશાળી રહ્યા હતા ત્યારે આ રાજકીય માથાને મીટાવા માટે જે હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું, છબીલ પટેલે જે સમગ્ર ઘટના માટેનું ષડયંત્ર રચ્યું અને તે માટેની જે પણ બેઠકો આરોપીઓ સાથે કરી તેમાં પણ જયંતિ ઠક્કરની હાજરી હોવાની વાત સામે આવી અને સાથે જ જયંતિ ભાનુશાળીની હત્યા માટે જયંતિ ઠક્કરે 5 લાખ રૂપિયા આપવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો. આપને જણાવી દઉં દીપા કે જ્યારે પણ જયંતિ ભાનુશાળી જે પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે સયાજી એક્સપ્રેસમાં શાર્પ શૂટરો દ્વારા તેમની બુલેટ પોઈન્ટથી હત્યા કરવામાં આવી હતી અને જેને પગલે સમગ્ર રાજકારણ ગરમાયું હતું. તો બીજી બાજુ આ કેસે સમગ્ર રાજકારણને હચમચાવી દીધું હતું. કારણ કે જયંતિ ભાનુશાળીની વાત કરવામાં આવે તો કચ્છ ભાજપનું એક દિગ્ગજ માથું તેમને ગણવામાં આવે છે અને ઘણી તેમની અગાઉ પણ રાજકારણની વાત કરવામાં આવે તો સક્રિય ભૂમિકા રહેલી છે. ત્યારે રાજકારણને લઈને જ એક રાજકીય નેતાની હત્યા એવું કહી શકાય કે હરેન પંડ્યા પછીનો જો કોઈક મોટો કેસ હોય હત્યા માટેનો કેસ તો જે જયંતિ ભાનુશાળીને ગણવામાં આવે છે. અને સાથે જ આ હત્યા બાદ જે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને જે એક બાદ એક જે કડીઓ મળી રહી છે તેની સામે અત્યારે જે જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાવાળાની ધરપકડ થઈ છે સામે કડક તપાસ હાથ ધરવામાં આવશે. અને ચોક્કસથી કહી શકાય દીપા કે અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે તેવી પર પૂરેપૂરી શક્યતા છે. જી કામેશ, ચોક્કસપણે કહી શકાય જેમ જયંતિ ભાનુશાળી છે તે એક દિગ્ગજ નેતા હતા તેવી જ રીતે જયંતિ ઠક્કર પણ કચ્છનું મોટું માથું ગણાય છે. તો કહી શકાય તે પોતાને બચાવવા માટે અનેક પ્રયાસો કરશે ત્યારે અધિકારીઓ જે છે તેમના દ્વારા કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે આગળ. જી ચોક્કસથી આપને જણાવી દઉં કે જ્યારે પણ રાજકારણની જો વાત કરવામાં આવે તો રાજકારણમાં આ ષડયંત્ર હોવાની વાત પણ સામે આવતી હોય છે. મેં આપને અગાઉ પણ જણાવ્યું તેવી રીતના જયંતિ ભાનુશાળી જે છે તેમની હત્યા કરવા માટેનું જે કાવતરું રચવામાં આવ્યું, જે ષડયંત્ર રચવામાં આવ્યું અને બાદમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. છબીલ પટેલ એ પણ અબડાસાના ધારાસભ્ય રહી ચૂક્યા, પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અગાઉ તેમની પણ કંઈક ને કંઈક સત્તા લાલસા માટેની વાત આવે અથવા તો રાજકીય માથા ટકરાવવાની વાત આવે ત્યારે જ આવી ઘટનાઓ બનવા પામતી હોય છે. આપને જણાવી દઉં કે જે છબીલ પટેલે જે હત્યાનું કાવતરું કર્યું અને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને જયંતિ ભાનુશાળીની અગાઉ એકવાર પ્રયાસ જે કરવામાં આવ્યો હતો તે પ્રયાસમાં નિષ્ફળતા મળ્યા બાદ ફરીથી ષડયંત્ર રચવામાં આવ્યું અને જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી. એટલે કહી શકાય કે આજે એક બાદ એક જે કડીઓ ખુલી રહી છે અને અનેક મોટા માથાઓની સંડોવણી સામે આવી છે ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવે તેવી પૂરી શક્યતા છે. જી આભાર કામેશ માહિતી આપવા માટે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જયંતિ ઠક્કરની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રૂપિયા 5 લાખ રૂપિયા તેમણે આપવા હોવાની કબૂલાત પણ કરી છે.